नमस्कार मित्रों, हूँ शिल्पा सावा, तमारू स्वागत करू छू। चलो शुरू करिए आज नी स्टोरी। दामोदर शेठ अने दामिनी शेठाणी आजे चार धाम नी जात्राए थी पाछा फरता हता। आम तो हजु जात्रा करवानी उमर नोती, पण तेमना घरे भगवाने बधो वैभव आप्यो हतो, पण शेर माटीनी खोट हती। ते पूरी थाय ते माटे जात्रा पर निकळ्या हता। શેઠ શેઠાણી સ્ટેશન આવતા નીચે ઉતર્યા। રાતનો એક વાગ્યો હશે, કોઈ વધુ પેસેન્જર નહોતા। તેઓ થોડુંક ચાલ્યા હશે ને એક બાળકના રડવાનો અવાજ સંભળાયો। અવાજ સાંભળીને શેઠાણીના કાન સળવળ્યા અને બોલ્યા, સાંભળો, કોઈનું બાળક રડે છે। એટલામાં તો બહુ જોરથી રડવાનો અવાજ આવવા લાગ્યો। બંને જણા અવાજની દિશામાં ચાલ્યા તો થોડેક જ દૂર એક તાજું જ જન્મેલું બાળક કોઈ છોડી ગયું હતું। શેઠાણીએ તરત જ તે બાળકને ઉંચકી લીધું અને એટલામાં શોધખોળ કરી તો કોઈ હતું નહીં। શેઠાણીએ શેઠને કહ્યું, ચાલો ને આપણે આ બાળકને આપણા ઘરે લઈ જઈએ, જાણે ભગવાને આપણને આ પ્રસાદી તરીકે આપ્યું હશે। થોડી વાર વિચાર કરી શેઠ બોલ્યા, સવાર પડવામાં થોડીક જ વાર છે, સવાર થતાં તપાસ કરાવી જોઈએ, કોઈ તેનું સગું નહીં થાય તો આપણે જ તેને લઈ લેશું। શેઠે સવાર પડતાની સાથે જ તપાસ કરાવી, પણ કોઈ નીકળ્યું નહીં। તે બાળકને લઈ ઘરે આવ્યા। શેઠાણી તો બહુ જ ખુશ થઈ ગયા, જાણે જે અરમાન સાથે જાત્રાએ ગયા હતા તે અરમાન પૂરું થઈ ગયું। બાળકનું નામકરણ કરવામાં આવ્યું અને તેનું નામ નંદન રાખવામાં આવ્યું। નંદન પણ સહેજ ભીનો વાન, વાંકડિયા વાળ, મરક મરક હસે એટલો સોહામણો લાગે કે બધાને તેની પર વહાલ ઉપજે। શેઠના ઘરે ઘણા નોકરો, તેમાં નંદનનું ધ્યાન રાખવા મીનાને કહેવામાં આવ્યું હતું। મીના 9 મહિના તેની માં બીમાર છે તેવું કહી અને ગામ ગયેલી, તે પણ આજે સવારે જ આવી હતી। શેઠાણીને તો નંદન ખૂબ જ વહાલો, તેના ઉછેરમાં ક્યાંય કચાશ ના રહી જાય તેનું બહુ જ ધ્યાન રાખતા હતા, અને મીનાને નંદન બહુ જ વાલો। નંદન પણ મોટો થવા લાગ્યો। નંદન 1 વર્ષનો થયો ત્યાં શેઠાણીને સારા દિવસો રહ્યા, તેમની તો ખુશીનો પાર ના રહ્યો। નંદનના આવ્યા પછી પોતાને આ સુખ પ્રાપ્ત થયું તેથી તે બહુ જ ખુશ હતા, તેના માટે નંદનને ભાગ્યશાળી માનતા હતા। સમય જતાં શેઠાણીએ પણ પુત્રને જન્મ આપ્યો। માતૃત્વની ઝંખના અને તે પ્રાપ્ત કરવું તે દરેક સ્ત્રીનું અરમાન હોય છે। તે નંદનની મા તો બન્યા હતા, પણ આજે તે માતૃત્વ પામી જાણે સ્વર્ગ પામ્યાની અનુભૂતિ કરી રહ્યા હતા। દામોદર શેઠ પણ બહુ ખુશ હતા, પણ તેમના મનમાં એક મૂંઝવણ હતી। તેમણે કહ્યું, દામિની, આપણે બંને દીકરાને સમાન રાખી શકીશું? હા, કેમ નહીં, બંને મારા જ છે, અને તેમના બીજા દીકરાનું નામ મંથન પાડ્યું। બંને દીકરાઓને તો સારી રીતે જ ઉછેર કરવા લાગ્યા, પૈસાની તો ખોટ હતી નહીં, અને મીનાનો સાથ હતો। નંદન તો વધુ મીના જોડે જ રહે, બંને ભાઈ મોટા થઈ ગયા, બંને વચ્ચે મનમેળ સરસ હતો। એક દિવસ રાત્રે મંથન તેના બુલેટ પર આવી રહ્યો હતો અને અચાનક પાછળથી આવતા ડમ્ફરે પટકાડ્યું, જીવલેણ અકસ્માત થયો, પબ્લિક ભેગું થયું અને 108 એમ્બ્યુલન્સ પણ આવી ગઈ। મંથનને સિટી હોસ્પિટલમાં લઈ ગયા અને તેના ઘરે સમાચાર આપવામાં આવ્યા। નંદન તેના મમ્મી પપ્પા સાથે આવી પહોંચ્યો, એટલામાં ડૉક્ટર બહાર આવ્યા એટલે શેઠે પૂછ્યું, કેટલું વાગ્યું છે સાહેબ, મારા દીકરાની કેવી હાલત છે? ડૉક્ટરે કહ્યું, તેની હાલત બહુ નાજુક છે, તેનું ઓપરેશન કરવું પડશે, તમારે બીજું કોઈ સંતાન છે? તેનું જ બોન મેરો જોઈએ અને તે મળશે તો ચોક્કસ તેનો જીવ બચી જશે। હા સાહેબ, મારું બીજું સંતાન તો છે, આ રહ્યો મારો નંદુ, પણ સાહેબ શું તેમાં લોહીની સગાઈ હોવી જોઈએ? ડૉક્ટરે કહ્યું, હા, દામિનીબેન બોલ્યા, નંદુ સાહેબ સાથે અંદર જા। દામિની, તને ખબર તો છે કે નંદુ આપણો સગો દીકરો નથી, તો પણ તે એને અંદર જવા કહ્યું? શેઠ, એ તમારું જ લોહી છે। આ સાંભળતા શેઠને તો આંખે અંધારા આવી ગયા, પગ નીચેથી ધરતી સરકતી હોય તેવું લાગ્યું, જોરથી તાટુક્યા, તું શું બોલે છે, તને ભાન છે? તું ભૂલી ગઈ નંદુને આપણે ક્યાંથી લાવ્યા હતા? શેઠ, અવાજ ધીમો કરો, હું તમને બધું પછી કહીશ,
મારા દીકરાની હાલતનો સુધારો થવાય દો। એટલામાં ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું કે નંદનના બોન મેરો મેચ થઈ ગયા છે, અમે ઓપરેશન શરૂ કરીએ છીએ। સફળતાપૂર્વક ઓપરેશન થઈ જાય છે। હવે મંથનની તબિયતમાં સુધારો પણ આવી ગયો છે। શેઠ તો બે દિવસથી દ્વિધામાં છે કે આ કઈ રીતે શક્ય છે। આજે તો શેઠાણીએ કહેવું જ પડશે કે આ લોહી તેનું છે કે મારું। શેઠે શેઠાણીને પૂછ્યું, સાંભળો શેઠ, જ્યારે ચારધામ જાત્રાએ જવાનું હતું તેના પહેલાં હું મારા પિયર ગઈ હતી અને ઘરે તમે એકલા હતા અને તે રાત્રે તમે નશામાં ધૂત હતા અને મીના તમારી પથારી તૈયાર કરતી હતી અને તમે આવ્યા। તમને તો કોઈ ભાન હતું નહીં અને તમે મીના સાથે જબરજસ્તી કરી। મીનાએ છૂટવા માટે ઘણી કોશિશ કરી પણ તમારી શક્તિ આગળ હારી ગઈ અને ન થવાનું થઈ ગયું। ને બીજા દિવસે હું આવી, મને મીનાએ બધી વાત કરી, તે મોતને વાલું કરવાની જ હતી પણ મેં તેને રોકી। જો તેનું મૃત્યુ થઈ જાત તો તેની માનું કોણ? અને મેં તેને કહ્યું કે હું તને એકલી નહીં મૂકું અને બનવા જોગ તમારું લોહી તેના ગર્ભમાં ઉછેરવા લાગ્યું હતું। મને જાણ થઈ તો મને થયું ભગવાને આપણા ઘરે તો શેર માટીની ખોટ આપી હતી પણ જે મીનાના ઉદરમાં હતું તે જો તમને વાત કરું તો તમે માનો નહીં કે પછી પૈસાના જોરે બધું દબાવી દેત અને એ કુમળો છોડ પીંખાઈ જાત। એટલે મેં મીનાને જે હું ચલાવું છું તે જ નારી કેન્દ્રમાં મોકલી આપી અને તેની સાર સંભાળ ત્યાં જ લીધી અને મેં મીનાને વચન આપેલું કે હું તારા બાળકને રસ્તે રઝળતું નહીં કરું અને મારા જ પ્લાન મુજબ મીનાનું જ બાળક એટલે તમારું જ લોહી આ ઘરમાં આવ્યું છે અને મીના પોતાના બાળકનો પ્રેમ મળે તે માટે આ જીવન કુવારી રહે। જો તે ધારે તો તમારી સામે કેસ કરી શકે પણ તેને તેના બાળક ખાતર પોતાની જ કુરબાની આપી દીધી। તમારી એક ભૂલ તેને આખી જિંદગી ભોગવવી પડી। શેઠ તો આ બધું સાંભળી અવાચક બની ગયા, પણ હવે શું? આજે 18 વર્ષે પસ્તાવો કરીને પણ શું છે? દામિની તું આટલી માન હશે તે તો મને જાણવા પણ ના દીધું અને હું તો તારો અને મીના બંનેનો ગુનેગાર છું। ખરેખર હું ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી છે। શેઠ તમે ભૂલો છો, મેં તમારા માટે નહીં આ બાળકના જીવન માટે જ કર્યું છે અને જુઓ શેઠ, આ વાત આપના ત્રણ સિવાય કોઈને પણ ખબર ના પડવી જોઈએ, રહસ્ય જ રહેવું જોઈએ। એટલામાં બહારથી ગાડીનો હોર્ન સંભળાયો અને નંદન બધાને લેવા આવ્યો હતો। હોસ્પિટલમાંથી બધા ઘરે આવી ગયા। એક અઠવાડિયા પછી બધા સાથે બેઠક થાય છે અને શેઠ પોતાનો નિર્ણય સંભળાવે છે કે હવે હું મારો કારોબાર બંને બાળકોને સોંપીને હરદ્વાર જઈ અને પ્રભુ ભજન કરવા માગું છું। શેઠાણી પણ તેમની સાથે જવા તૈયાર થાય છે। તેઓ મીનાને બધું સોંપીને ચાલી નીકળે છે। મીના બંનેને ખૂબ જ સાચવે છે। મિત્રો, ખરેખર શેઠાણી બહુ જ માન છે। તેમણે એક નોકરાણીની આબરૂ બચાવી હતી અને શેઠને પણ ખબર ના પડવા દીધી। ધન્ય છે શેઠાણી બાની મહાનતાને। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આભાર।